હું પાર્થ, આપ સૌનું લોકમંચમાં સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લોકમંચમાં હું આજે જ્યારે વિષય કહું એની પહેલાં હું એ વિષય માટે થોડી ચર્ચા કરવા માગું છું, એટલે અંતમાં આપ વિષયના અનુભૂતિને સમજી જ જશો કે હું કયા વિષયને લઈને વાતચીત કરી રહ્યો છું. દર્શક મિત્રો, હું આજે એક એવા ધર્મના લોકોને લઈને વાતચીત કરી રહ્યો છું કે જે ધર્મના લોકો ખૂબ જ ઘણા બધા સદીઓ પહેલાં ભારતે આવ્યા. ભારતે આવ્યા એટલું જ નહીં, ભારતમાં દૂધમાં જેમ સાકર ભરી જાય એમ એ ભળી ગયા, અને આજની તારીખમાં એવું છે કે એ ધર્મ ભારતનો જ ધર્મ હોય એવી રીતે લાગી રહ્યું છે. ઓરિજિનલી ભારતનો ધર્મ ન હતો, પરંતુ આજે ભારતમાં એકાંકિત થઈને આજે ભારતીય જે બધા બની ગયા છે. દર્શક મિત્રો, એ ધર્મ એ સૌથી પહેલા બેરિસ્ટર, એ ધર્મ એ સૌથી પહેલા પાયલટ, એ ધર્મ એ સૌથી પહેલા ભારતીય એસેમ્બલીમાં કોઈ રિપ્રેઝેન્ટ કરનાર અંગ્રેજો સમયમાં જે હતા એ ધર્મે આપ્યા છે. એ ધર્મની હું શું વાત કરું, એમાં જો હું એની વાત કરવાનું શરૂઆત કરું તો ઘણા બધા કલાકો નીકળી જાય, એટલું સારા બધા કામ કર્યા છે. એ ધર્મના વ્યક્તિઓ એન્ટરપ્રિન્યર્સ બન્યા છે, એ ધર્મના વ્યક્તિઓમાંથી આપણને ટાટા કે વાડિયા મળ્યા છે. જી હા દર્શક મિત્રો, હું આજે પારસી ધર્મની વાત કરી રહ્યો છું. એ ધર્મ કે જે ભારતમાં સદીઓ પહેલાં આવ્યો, ખૂબ જ શાંતિમય વાતાવરણની સાથે રહ્યો, અને આજે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ધર્મ હોય ભારતમાં, પરંતુ પારસી ધર્મ સૌથી વધુ શાંતિપ્રિય ધર્મ હોય. તો આજે આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. મારી સાથે જે ગેસ્ટ જોડાયા છે હું એમનો પરિચય આપને કરાવી દઉં. મારી સાથે રુઝાન ખંબાતા કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે એ જોડાયા છે. આપનું સ્વાગત છે રુઝાનજી. રુઝાનજી, સૌથી પહેલો પ્રશ્ન નહીં પરંતુ એક તર્ક પૂછીશ, ક્યારે પારસી ધર્મ ભારતમાં આવ્યો, એ લોકો ક્યારે આવ્યા અને શું એની હિસ્ટ્રી હતી, જરા અમારા દર્શક મિત્રોને એનાથી એકાંકિત કરાવો, એનો પરિચય આપો. સી, વર્ષો પહેલા જેમ તમે કહ્યું, વી હેવ બીન ઇન્ડિયામાં, અમે આવ્યા હતા, અમે લેન્ડ થયા આપણા સંજાન બંદર પર, અને અમે ઈરાન છોડ્યું એટલા માટે કારણ કે અમને ત્યાં દમન થતું હતું. ઇન ટર્મ્સ ઓફ દે વોન્ટેડ ટુ કન્વર્ટ અસ, ત્યાંના રાજા અમને કન્વર્ટ કરવા માંગતા હતા. કન્વર્ટ એટલે દે વોન્ટેડ અસ ટુ લીવ અવર રિલિજન, અમારું રિલિજન છોડી અને બીજું રિલિજન અપનાવવા માટે. અમે અમારા રિલિજનને પ્રોટેક્ટ કરવા માટે ત્યાંથી બધી બોટોમાં અમે નીકળ્યા અને વી કેમ ટુ સંજાન. હવે જ્યારે અમે સંજાન ઉતર્યા ત્યારે ત્યાંના રાજા હતા, મિસ્ટર રાણા સાહેબ રાજા હતા, તો ત્યાંના રાજાને અમારા જે પ્રિસ્ટ હતા તે એક સંદેશો મોકલાયો કે અમારે તમે, અમે અહીંયા આવી આવ્યા છીએ અને તમે અમને એઝ અ જસ્ટિંગ ઇમિગ્રન્ટ ને તમે અહીંયા અમને રહેવા દો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. તો રાણા સાહેબે એક પેલું શું કહેવાય, દૂધનો વાટકો લીધો, દૂધનો વાટકો છલ છલ ભરેલો હતો અને મોકલ્યો અને એવું કહેવા માંગ્યું કે ભાઈ અહીંયા અમારે પેક જામ છે, ફૂલ છે, તમે આયા છો સારું છે, પણ અમે તમને અહીંયા નહીં રાખી શકીએ. તો અમારા પ્રિસ્ટે એક બહુ જ સરસ ચીજ કરી, સાકર લીધી, એ દૂધના વાટકામાં નાખી અને હલાયું એટલે સાકર ભલે દૂધ સાથે ભલી ગઈ અને દૂધમાં મીઠાશ પેદા થઈ. એ રીતે મેસેજ મોકલ્યો અમારા પ્રિસ્ટે કે અમે તો અમે તમારા લોકો જોડે ભલી મળી જઈશું અને અહીંયા મીઠાશ ફેલાવશું. એટલે આથી જે રાણા સાહેબ રાજા હતા એ ખુશ થઈ ગયા અને એમને અલાવ કર્યા અમને અહીંયા સંજાનમાં આવવા માટે. પછી એવું થયું કે એમને ચારેક શરત મૂકી. શરત એવી હતી, એ આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ અમે આજ સુધી પાલી રહ્યા છીએ, કે શરત હતી કે સૌથી પહેલા શરત હતી કે તમારે ગુજરાતી બોલવાનું. તો અમે કહ્યું ઓકે ડન, અમે ગુજરાતી બોલશું. બીજી શરત હતી કે જે ત્યાંનું પહેરવેશ હતું, સાડી હતું, તમારે એ પહેરવાની. વી સેડ ઓકે ડન. ત્રીજી, તમારે વેપન્સ નહીં રાખવાના. ઓકે, અમે વેપન્સ નહીં રાખ્યા. ચોથી, કે અમારી બધી ક્રિયાઓ એટલે અમારા બધી રિલીજીયસ એક્ટિવિટીઝ, અને કે અમારા તમે જોશો વેડિંગ કે બધી રિલીજીયસ એક્ટિવિટીઝ આફ્ટર સનસેટ થાય છે. વી સેડ ઓકે ડન. અને પાંચમી ઇમ્પોર્ટન્ટ ચીજ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે એ વખતે ઇન્ડિયામાં બહુ પ્રીડોમિનન્ટ હતી, કે તમારે કોઈને કન્વર્ટ નહીં કરવાના. અમે સર ઓબ્વિયસલી અમે પોતાના જાતના ધર્મમાં માનીએ છીએ અને વી ડોન્ટ વોન્ટ કે અમે બીજા ધર્મોના લોકોને અમારા પારસી બનાવીએ, ઝોરાસ્ટ્રિઝમ ફોલો કરાવીએ, અમારે કન્વર્ટ નથી કરવું. એટલે આ રીતે અમે આજ સુધી એ બધી શરતો પાલી રહ્યા છીએ, માની રહ્યા છીએ અને તે આપ બધા જોઈ રહ્યા છો. એટલે ધીસ ઇઝ હાઉ ધ હોલ સ્ટોરી ઓફ પારસીસ કમિંગ ટુ ઇન્ડિયા સ્ટાર્ટેડ. બીજી વાત કે અમે શું કર્યું હતું, અમે ત્યાંથી અમારું એક વી પ્રે ટુ ફાયર, અમે ફાયર ગોડને પ્રે કરીએ જેને અમે આતશ કહીએ, અને એના પર અમારી એક નાનીથી એક એ બી છે કારણ કે અમે પારસીઝ વી આર વેરી પેટ્રિયોટિક ઓલ્સો. તમે જોશો તો વી આર વેરી પેટ્રિયોટિક એન્ડ વી આર વેરી રિલિજિયસ એઝ સચ, અને અમે અમારા રિલિજનને પ્રોટેક્ટ કરવા આપણે વાત કરશું બધું શું ચાલે છે એ બધું. પણ એક નાની પ્રેયર હતી મારે, આઈ વોન્ટ ટુ શેર વિથ યુ, જે બહુ ઓછા લોકોએ સાંભળી હશે, કે વતન અને ધર્મ પર, અમારા પારસીઝમાં અમે કહીએ છીએ વતન અને ધર્મ પર સદા દેજો જાન, સદા રહેજો આતશના પાસબાન. એ આતશ વિના કુલ જગ અંધકાર,
એ આતશ વિના કુલ જગ અંધકાર એ આતશ કરશે સંકટ નિવાર. સામે ઝુકાવો ઓ ઝરથુસ્ત્રિયાન, સામે ઝુકાવો ઓ ઝરથુસ્ત્રિયાન, એ આતશ કરશે રોશન જહાન. એટલે અમે આખી ફિલોસોફી પર અમારો ધર્મ ચાલે છે. તમે ફિલોસોફીની વાત કરી, હું બીજો પ્રશ્ન પૂછવાનો હતો આમ તો, પરંતુ હવે ફિલોસોફી ઉપર જ આવી જઉં. ગુડ થોટ્સ, ગુડ ડીડ્સ, ગુડ ડીડ્સ, એ વિષય પર અમારો અમારો જે પૈગંબર, અમે એને પૈગંબર કહીએ, એમને કીધું હતું કે આપણે અમારો જેમ કે હરેક હરેક રિલિજનનું એક એક સંક્ષેપ હોય છે, અમારામાં હુમ્મત, અમે પર્શિયન લેંગ્વેજ, કારણ કે ત્યાંથી આવ્યા એટલે પર્શિયન લેંગ્વેજ અમારી હોય, એટલે પર્શિયન લેંગ્વેજ માં હુમ્મત હુકત હવરહસ્ત, એટલે વી હેવ ટુ ફોલો ગુડ થોટ, એટલે અમારા ગુડ થોટ્સ રાખવાના, ગુડ વર્ડ્સ અને ગુડ ડીડ્સ, ગુડ ડીડ્સ એટલે સારા કામ કરવાના. એટલે અમારો આખો રિલિજન હુમ્મત હુકત હવરહસ્ત ચાલે છે, ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડ્સ. બીજા ઘણા રિલિજન અલગ અલગ ફંડામેન્ટલ હોય છે, અને અમારા રિલિજન એક બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ સારી ચીજ છે જે મને બહુ ગમે છે, અને તમે જોતા હશો, અમે બધા વી ડોન્ટ બિલીવ ઇન, મે બી અમે એનો વર્ડ યુઝ કરીએ કે અમારે અમારે ત્યાં અપાસ જેવું કશું ના હોય, યા અમારે બીજા બધા જે ટ્રેડિશનલ રિલિજિયસ બધા હોય છે વેઝ એન્ડ મીન્સ, કે આમ પેલું આ કરવાનું, અમારે કઈ જ નહીં, અમારે ખાઈ પી, અને અમારા ભગવાન કહે છે કે આપણા બોડી પર કોઈ દિવસ ટોર્ચર નહીં કરવાનું, વી હેવ ટુ બી હેપી, વી હેવ ટુ બી હેપી એન્ડ હેપી ગો લકી એન્ડ એન્જોય લાઈફ એન્ડ સી ટુ ઇટ, હેવ અ પોઝિટિવ એન્વાયરમેન્ટ, કારણ કે જયારે તમે એન્જોય લાઈફ કરો છો એનો મતલબ એ છે કે તમે પોતે બી ખુશ થાવ છો અને બીજાને બી ખુશ રાખો છો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અમારો ધર્મ અમને એ શીખવાડે છે, ગુડ થોટ, ગુડ વર્ડ, ગુડ ડીડ્સ, એન્ડ બી હેપી એન્ડ મેક અધર્સ હેપી. જી, તમે ગુડ ડીડ્સ ની વાત કરી એટલે મને એક વિષય યાદ આવે છે કે આપના ધર્મમાં એવું ખાસ જોવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એના પછી એની કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે, એના લઈને ઘણા બધા નેગેટિવ થોટ્સ સમાજમાં પ્રવર્તતા હોય છે કે આવું કેમ, તો એના વિષય પર જરા પ્રકાશ. તમે બહુ એક સરસ ક્વેશ્ચન પૂછ્યો, થેન્ક યુ ફોર ધેટ. તમે બી અમુક સારું કર્યું છે. ધ ક્વેશ્ચન ગોઝ લાઈક ધીસ કે અમારે વર્ષોથી આ જ ચાલે છે, અને અમારી એ સોચ એ છે કે આપણું જયારે બોડી, આપણે જયારે મરી જઈએ ત્યારે બી આપણું બોડી કોઈને કામ લાગવું જોઈએ. જેમ અત્યારે આપણે ઓર્ગન ડોનેશન ની વાત કરીએ છીએ, અમે વર્ષોથી એ માનીએ છીએ કે જયારે લેટસ નોર્મલી બીજા રિલિજનોમાં તમને અગ્નિદાહન કરે યા તમને બરી કરી દે, અમારું બોડી એ લોકો કઈ રીતે ડીકમ્પોઝ કરાવે કે એ લોકો અમારે ટાવર ઓફ સાયલન્સ કહેવાય, એટલે આમ ઉપર એકદમ હિલલોક પર હોય, કુવા જેવું હોય, અંદર ત્યાં બોડી જઈને મૂકે, ખાંધિયાઓ કહેવાય એ લોકો જઈને મૂકે, બધા નોર્મલ માણસો ના જઈ શકે, અને બીકોઝ ઓફ ધ રિલિજિયસ થિંગ્સ, અને પછી એ બોડી મૂકે અને પછી વિધિ કરીને, અને પછી જે વલ્ચર્સ હોય, વી બિલીવ ઇન નેચરલ વે, એટલે જે વલ્ચર્સ હોય એ વલ્ચર્સ આવીને અમારા બોડીને ખાય. એટલે વોટ વોઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ, મોટો બિહાઇન્ડ ઇટ એ હતો કે આફ્ટર અવર ડેથ ઓલસો અમારું બોડી કોઈને કામ લાગે, એટલે વી બિલીવ કે આપણે ધીસ ઇઝ આવર, એટલે એ પ્રથાની અમારી રીત છે, અને વી બિલીવ ઇન ધેટ ટ્રેડિશન અને વી વોન્ટ ટુ પ્રિઝર્વ ધેટ ટ્રેડિશન. ભલે અત્યારે એક ચેલેન્જ અમારા માટે થઈ છે કે વલ્ચર્સ ઓછા થઈ ગયા છે બીકોઝ ઓફ ધીસ ક્લાઇમેટિક રીઝન્સ એન્ડ એવરીબડી નોઝ ધ રીઝન, બટ હજી બી અમે એ પર સ્ટેન્ડ સ્ટીલ કરીએ છીએ કે અગર વલ્ચર્સ ઓછા છે તો આપણે વલ્ચર ફાર્મ કરીએ, વલ્ચર બ્રીડિંગ કરીએ, એન્ડ વી સી ટુ ઇટ કે વી પુટ ઇન મોર વલ્ચર્સ, બટ અમારા જે ટ્રેડિશનલ પ્રોસેસ છે વી આર સ્ટીલ હોલ્ડિંગ ઓન ટુ દેટ કે વી શુડ, આવર બોડી શુડ ગેટ ડીકમ્પોઝ એન્ડ બી યુઝફુલ નેચરલી. તમે જયારે ટ્રેડિશનની વાત કરો છો, પરંતુ મને એમ પ્રશ્ન થાય છે કે ટ્રેડિશન ક્યારે હશે, જયારે તમારી ઉપયુક્ત સંખ્યા હોય ત્યારે? આજની તારીખમાં તમારી સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે, આ સમાજની સંખ્યા પૂરા વિશ્વમાં ખૂબ જ ઓછી થઈ રહી છે, અને એની પાછળ ઘણા બધા કારણ છે. એમાં એક કારણ એ બી હોઈ શકે, પોઝિટિવલી બી લઈ શકાય, કે હાઈ લિટરસી રેટ છે, ખૂબ જ બધા ભણેલા અને ગણેલા બહુ સારી વ્યક્તિઓ છે, અને એવું પણ જોવામાં આવતા હોય છે કે ખૂબ જ મોટી ઉંમરે લગ્ન કરતા હોય છે, તો આની પાછળનું કારણ શું છે? સૌથી પહેલા તો આ જે સંખ્યા ઓછી છે અમને માઇક્રો મિની કમ્યુનિટી કહેવામાં આવે છે. યસ, તો અમે માઇનોરિટીમાં આવીએ છીએ, આઈ એમ પ્રાઉડ ટુ સે કે અમે માઇનોરિટીનો કોઈ બી ફાયદા લાભ નથી લેતા, જે બીજી બધી માઇનોરિટી કમ્યુનિટી છે, લેટ્સ સે બુદ્ધ, જૈન, ક્રિશ્ચિયન, મુસ્લિમ, સિખ્સ, એ બધા લે છે, પણ અમારા ધર્મમાં અમે કોઈ દિવસ એ માગ્યા બી નથી, ભલા આપ્યા છે પણ અમે લેતા બી નથી સામેથી ચાલીને. હવે જરા માઇક્રો મિની કમ્યુનિટી છે, જેમ તમે વિચારણા કરો છો, વર્લ્ડના બધા ઘણા લોકોએ વિચારણા કરી છે, અત્યારે આખા વર્લ્ડમાં આઈ થિંક વી આર અરાઉન્ડ 80-85,000 ટોટલમાં વર્લ્ડમાં, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કેટલા કેટલી માઇક્રો માઇક્રો મિની કહેવાય, બરાબર છે? પણ વર્ષોથી આ છે ને રહેશે, અમને એની ચિંતા નથી. યસ, વી આર ટ્રાઇંગ ટુ પ્રિઝર્વ અવર, અમારી ચિંતા અમારે ટ્રેડિશન્સ પ્રિઝર્વ કરવાની છે. અમને ખબર છે કે એવું કઈ નથી કે અમે એક્સટિંક થઈ જવાના છીએ, સમવેર ઓફ ધ અધર એ જ ચાલ્યા કરશે, નાનું મોટું, પણ વી વિલ બી ધેર ફોર યર્સ ટુ કમ, કારણ કે આ જે ફિગર્સ આપ્યા બી એ જ ચાલે છે.
પણ આ એક ઇન્ટરકાસ્ટ મેરેજ ના લીધે પણ આ ઇન્ટરકાસ્ટ મેરેજ અલાઉડ નથી. અગર અલાઉડ હોય છે તો અમારામાં બી એ છે કે અગર છોકરો આઉટ ઓફ કાસ્ટ છોકરી લાવે તો વાંધો નહીં, પણ અગર છોકરી આઉટ ઓફ કાસ્ટ પરને છે તો એ એના કાસ્ટમાંથી નીકળી જાય છે. અગર છોકરો આઉટ ઓફ કાસ્ટ છોકરી લાવે છે તો જેના બાલક છે તે કેન બીકમ ઝોરાસ્ટર્સ. અમારી એક નવજોત કરીને ક્રિયા હોય છે જે લેડીઝ ને એજન્સી અમારા વર્ષોથી તમે જોતા હશો તો વર્ષોથી અમારામાં ઇક્વેલિટી હતી. જેમ બીજા રિલિજન્સમાં ખાલી છોકરાઓ જ નહીં બાંધે, અમારામાં બહેનો બી બાંધે ને ભાઈઓ બી બાંધે. એટલે અમારી ઇક્વેલિટી પહેલાથી ચાલતી હતી. સાથે સાથે ઇક્વેલિટી સાથે સાથે અમારો જે ભણવાનો રેશિયો હોય, કારણ કે ઇફ યુ સ્ટડી તમારું છે વર્ષોથી, અમારામાં દીકરીઓને બી પહેલાથી ભણાવે. અમારામાં કોઈ દિવસ દીકરો અલગ દીકરી અલગ કશું જ નહોતું, એવરીબડી વોઝ ઇક્વલ. જે મેં ના કહું કે નવજોત સ્ટાર્ટિંગ ફ્રોમ અવર બેઝિક થિંગ્સ આપણા જે રિલિજનની છે, એટલે એનાથી શું થતું હતું કે અમારી બહેનો બી બહુ ભણે છે ગણે છે. હવે એમાં નવે જયારે તમે મેરેજની વાત કરો છો તો અમારા રિલિજનમાં એટલે અમારા કમ્યુનિટીમાં, આઈ શુડ યુઝ ધ વર્ડ કમ્યુનિટી, ના અમારા કમ્યુનિટીમાં પહેલાથી એવું છે કે જેમ બીજા કમ્યુનિટીમાં એવું નથી કે ભાઈ હવે જે 18 વર્ષથી પરણાવી દો. વી બિલીવ કે વી બિલીવ ઇન લિટલ બિટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન ટર્મ્સ ઓફ ફ્રીડમ, છોકરી ઈચ્છે ત્યારે પરણે. એટલે આ બધાની પોઝિટિવ ઇફેક્ટ બી છે ને નેગેટિવ ઇફેક્ટ બી છે, એમાં કોઈ ડાઉટ નથી. નેગેટિવ એટલે whatever, I would not call it 100% negative, but something which is because of one of these pros reasons. Pros and cons, so yes, hoi. Exactly, hoi. Because of one of, because of these reasons, obviously, our marriage ratio, which is the chokriyo, the umar par parni javi joye, emma thodu આગળ પાછળ થઈ ગયું છે. કારણ કે જયારે બહેનો ભણે એટલે અત્યારે બીજી કમ્યુનિટીમાં બી ફેસ થાય છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન પટેલ કમ્યુનિટીમાં બી આ ફેસ થઈ રહ્યું છે કે બહેનો વધારે ભણી લે છે એટલે પછી પટેલના છોકરાઓ એટલા ભણતા નથી, એટલે એક ઇસ્યુ છે. પણ ફાઇન, ધેટ કેન બી હેન્ડલ, એવું નથી કે ઇટ કેન નોટ બી હેન્ડલ, બટ ધીસ ઇઝ ઓલસો અમારા બી કમ્યુનિટીમાં આ ઇસ્યુ છે. એટલે આ બધા જે નાના મોટા ઇસ્યુઝના લીધે થયું છે શું, અને બીજું કે વી જે બીજી કમ્યુનિટીમાં બે બે ચાર ચાર છ છ છોકરાઓ કાઢે એવી રીતે અમારા કમ્યુનિટી પર તો એક જ ઇસ્યુ કરે યા બે ઇસ્યુ કરે એટ ધ મોસ્ટ મેક્સિમમ ટુ મેક્સિમમ. એટલે આ બધાના રીઝનના લીધે થયું છે શું કે અમારા અગર આઉટફ્લો ઇન્ફ્લોની વાત કરો તો ડેથ રેટ વધારે છે પણ ન્યુ બર્થ ઓછા છે, બીકોઝ ઓફ ધીસ લેટ મેરેજીસ ઓર નો મેરેજીસ એન્ડ બીકોઝ ઓફ ધીસ કન્વર્ઝન કે ગેટિંગ મેરીડ આઉટ ઓફ ધ કાસ્ટ. એટલે આ ઇસ્યુ છે, પણ નાઉ નો વી આર ટ્રાઇંગ ટુ હેન્ડલ ઇટ ઓલસો. એવું નથી કે વી આર નોટ ટ્રાઇંગ ટુ હેન્ડલ ઇટ, કમ્યુનિટીને ચિંતા છે અને કમ્યુનિટી એની પર કામ કરવાની કોશિશ કરે છે. ફ્રેન્કલી સ્પીકિંગ એટલા પોઝિટિવ રિઝલ્ટ હજી આવ્યા નથી, બટ વી આર હોપફુલ કે ધીરે ધીરે આના પોઝિટિવ રિઝલ્ટ આવશે. કારણ કે હવે લેટ અસ ગીવ યુ વન એક્ઝામ્પલ કે હવે માની લો કે પારસી છોકરી છે, એને પારસી છોકરાને પરણવું જ છે, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે જે સાયકલ ચાલે છે કે ભાઈ છોકરાઓ ઓછા મળે છે યા પારસી છોકરાઓ યા બીજે પરની જાય છે, તો યુ નો એના લીધે થાય છે શું કે એ બેલેન્સ નથી થઈ રહ્યું અત્યારે. બટ વી આર ટ્રાઇંગ ઇન અધર વેઝ એટલે કઈ રીતે કે ભાઈ ઇસ્યુઝ વધારે નીકળે, વી આર ટ્રાઇંગ ટુ સપોર્ટ ધોઝ ફેમિલીઝ કે ભાઈ તમારે બેના બદલે ત્રણ છોકરાઓ હોય યા ચાર છોકરાઓ હોય તો એ લોકોને કમ્યુનિટી ને ટ્રસ્ટો સપોર્ટ કરશે. એટલે આ બધી પહેલ થઈ રહી છે અને વી આર હોપફુલ. બટ યસ, આઈ નો કે એવું કંઈ ડ્રાસ્ટિક ચેન્જ નથી થવાનું, પણ આઈ નો કે એવું કઈ રિડક્શન બી આઈ મીન વેજીસ થી ચાલે છે, આઈ થિંક વી વિલ હોલ્ડ ઓન. આપ સોશિયલ એન્ટરપ્રિન્યોર છો, એટલે મારે તમને પૂછવું છે કે તમારા જે કમ્યુનિટી છે એમાં એવું ખાસ જોવામાં આવતું હોય છે કે જે પ્રમાણે ટાટા એન્ડ વાડિયા છે આપણે બધા જોયા, અને આજની તારીખમાં પણ સોશિયલ એન્ટરપ્રિન્યોર્સના લીધે ક્યાંક સમાજમાં જે યુવાઓ હોય છે એન્ટરપ્રિન્યોર્સમાં જ બનતા હોય છે, ખૂબ જ સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનતા હોય છે અને ઉદ્યોગો કરતા હોય છે, એ લોકો ક્યાંય જોબ્સમાં બહુ જોવા મળે તો તમને કહી દઉં. એટલે ના, હું એટલે પૂરું કહી લઉં, આની પાછળનો હાર્દ શું છે, આ સમાજમાં આવું જોવા કેમ મળતું હોય છે? તમે સાંભળ્યું તો પારસી ભાઈ નેમ ઇઝ ડોનેશન કહેવાય છે. અમારા પારસીઝમાં પહેલાથી જ એવું હોય કે ભાઈ અમારું જે આપણે કહી વી વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. આઈ સેઝ ટોલ્ડ યુ વી આર ઓલસો વેરી બિગ પેટ્રિયોટ, સો કે તમે માન ફિલ્મ માર્શલ માનેક શાહ યા બીજા બધા મોટા મોટા નામો સમજે છે, ખૂબ સારું નામ લીધું તમે, એવા એવા બિઝનેસમેનો સાંભળે છે, ગૌરવ. વી ઓલવેઝ વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી ઇન વોટ અવર બેસ્ટ વે વી કેન, બરોબર. અમારે જે બી લેવલ છે અમે એમાં બેસ્ટ કરવા માંગીએ છીએ. હવે તમે જે કહ્યું તો બાય ડિફોલ્ટ પહેલાથી એવું હતું, હવે પ્રોફેશનલ્સ વધારે છે પારસીસ, અધરવાઇઝ પહેલા તો બાય ડિફોલ્ટ ઇટ વોઝ કે તમારે બિઝનેસ કરવાનું અને યા યુ ગો ઇન ટુ સર્વિસીસ. સર્વિસીસ એટલે આર્મ ફોર્સીસ યા નેવી, આમ એવામાં હતું. એ બે ચીજ પર વધારે ભાર અપાતો હતો અને પણ હવે એમને બિઝનેસ એટલા માટે હતું કારણ કે
એઝ સચ અમે પાર્સી કહું, કારણ કે આપણે જયારે વર્ષોથી વર્ષો પહેલા બી જયારે અહીંયા બ્રિટિશર્સ હતા ઇન્ડિયામાં ત્યારે બ્રિટિશર્સોને પાર્સીઝ વેર દેર આર થિંકિંગ કે પાર્સીઝ, કારણ કે અમારું સ્કિન ગોરી ગોરી આમ અમે બહારથી આવ્યા હોઈએ એટલે એ લોકો અમને ઇન્ડિયન્સ એ લોકો નહોતા ગણતા, અમે તમારી જાતને પ્યોર ઇન્ડિયન ગણતા હતા. તો જે બિઝનેસીસ એસ્ટાબ્લિશ થતા હતા ઘણા બધા એ પાર્સીઝ ના થતા હતા, કારણ કે એ લોકો બાકી બીજા લોકો પાસે જોબ કરાવતા હતા પણ જે ફેલ્ટ કે પાર્સીઝ આર બિઝનેસમેન એટલે એ લોકોને બિઝનેસ આપતા હતા અને એ રીતે અમારા બિઝનેસમાં અમારી પ્રગતિ થતી ગઈ. એન્ડ જે અમારી જે મેં કહું પાર્સી ધાય નેમ ઇઝ ડોનેશન ચેરિટી, સોરી ધેટ્સ ધ વર્ડ, પાર્સી ધાય નેમ ઇઝ ચેરિટી. તો એટલે એ લોકો અમે વી બિલીવ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ, હવે કમિંગ બેક ટુ વી અમારી કમ્યુનિટીમાં બહુ સારી ચીજ છે, ધો વી આર અ વેરી સ્મોલ કમ્યુનિટી પણ અમારે એવું નથી કે વી બિલીવ ઇન ટેલેન્ટ. આ એક્ઝામ્પલ એટલે આપું છું તમને કે ટેલેન્ટ ઇન ટર્મ્સ ઓફ કે મેં ઘણી બીજી કમ્યુનિટીઝમાં જોયું છે કે ભાઈ પોતાની જ કમ્યુનિટીના લોકોને એ લોકો પ્રેફરન્સ આપે ને આગળ વધારે ને યુ નો ઓલ ધેટ ધે ટ્રાય ટુ સપોર્ટ ધર ઓન પીપલ પછી દિલ. અમારામાં એવું નથી, અમારામાં વી વોન્ટ ટુ સપોર્ટ એવરીબડી. આજે બી મેં જોયું છે કે અગર આજે બહેનો માટે કામ કરું છું તો હું એવું નથી કરતી કે ભાઈ મારે ખાલી પારસી બહેનો માટે જ કામ કરવાનું છે. ત્યારે બીજા સમાજમાં તમે પટેલ સમાજ જો, મારવાડી લો, મુસ્લિમ સમાજ જો, એ લોકો શું કરશે, એ લોકો એ લોકોની સમાજની જ બહેનો માટે કામ કરશે. તમે જે કન્ડિશન પર આવ્યા હતા ઇન્ડિયામાં આજની તારીખ સુધી પણ ફૂલફિલ કરી રહ્યા. એટલે વોટ આઈ ટ્રાઇંગ ટુ કન્વે કે અમારી એ મેન્ટાલિટી છે ફોર અસ હ્યુમન. સૌથી પહેલા અમારા માટે એક હ્યુમેનિટી મોટી ચીજ છે, અમારા માટે એવું નથી કે ભાઈ કમ્યુનિટી યા રિલિજન મોટું છે, અમારા માટે અમારી હ્યુમેનિટી છે કે અમારી એક હ્યુમેનિટી અને બીજું અમારા માટે અમારો દેશ બહુ મોટો. એટલે ઓન ધીઝ ટુ એસ્પેક્ટ અમે એટલે તમે જયારે એન્ટરપ્રિનર ની વાત કરી તો આ જ ફંડામેન્ટલ થી અમે કામ કરીએ છીએ અને એન્ટરપ્રિનર માં ઓબ્વિયસલી વી ફીલ કે અમને એવું પહેલાથી નાખવામાં આવ્યું છે કે વી આર હિયર ટુ ટુ હેલ્પ પીપલ, એટલે યુ હેવ ટુ જનરેટ જોબ્સ એન્ડ ગિવ બેક ટુ ધ સોસાયટી. તમે દેશની વાત કરી એટલે હું એવું જાણવા માંગીશ કે આપના સમાજના એવા કેવા પાંચ વ્યક્તિઓ છે કે જેમણે દેશનું નામ રોશન કર્યું. મારી જોડે બી નામ છે પરંતુ જરા એમનું વર્ણન કરશો, જેમ કે જમશેદજી ટાટા છે, ફિલ્ડ માર્શલ સેમ મોનેકશો છે, એ બધાએ ભારતનું નામ ખૂબ જ રોશન કર્યું પૂરી વિશ્વની સામે, અને ન કેવલ ભારતનું નામ રોશન કર્યું પરંતુ આપના સમાજનું પણ નામ આગળ વધાર્યું. તો એ લોકો વિશે જરા વર્ણન કરશો. સૌથી પહેલા તો આઈ મીન તમારી પાસે નામ છે બટ આઈ વુડ નોટ લાઈક ટુ બેંક ઓન ધેટ. એટલે મારે મારે એવું કેવું છે કે સી અગેન હું રિપીટ કરવા માંગુ છું જે મેં પહેલા રિપીટ કર્યું કે તમે જયારે કહો છો કે ભારતનું નામ રોશન કર્યું તો અમે વી આર વેરી લોયલ ટુ અવર પ્લેસ, મેં પહેલા જ કહ્યું છે. એટલે અમે જે બી ફિલ્ડમાં હતા, મેં અગેન રિપીટ કર્યું, સર્વિસીસમાં હતા, ફિલ્ડ માર્શલ માનેકશા લો, જમશેદજી ટાટા બિઝનેસમાં હતા, તો અમે જે બી ફિલ્ડમાં હતા તમે જોયું હશે કે અમે એ ફિલ્ડમાં લોકોનો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વી હેવ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી એન્ડ ડુ સર્વિસ ફોર ધ સોસાયટી. એટલે અમારો મેન હેતુ એ હતો. અને આજની તારીખમાં બે અત્યારે મોટા નામો ધીરે ધીરે આઈ મીન છે ઘણા નામો. અગર તમે બિઝનેસની વાત કરો, તમે અગર જેને કે એક્ઝામ્પલ મ્યુઝિકની વાત કરો તો એક્ઝામ્પલ જુબિન મહેતા, લેટ અસ ટોક ઓફ હિમ, હી ઇઝ વર્લ્ડ ઓવર રિનાઉન્ડ, બરોબર. તો એટલે આઈ મીન એની ફિલ્ડ યુ ટેક યુ વિલ ફાઇન્ડ અ પારસી ધેર. એન્ડ ભલે અમારી આપણે ત્યાંથી સ્ટાર્ટ કર્યું કે આપણે માઇક્રો મિની કમ્યુનિટી છે, સાચી વાત છે, અને શું કહેવાય પણ ઇમ્પોર્ટન્ટ છે કે યોગદાન કેટલું છે. ધ પોઈન્ટ ઇઝ ઇન ધ ક્વોલિટી નોટ ઇન ધ ક્વોન્ટિટી. અને જે ક્વોલિટી એટલે ઇન ટર્મ્સ ઓફ જે યોગદાન આપીએ છીએ અમે, અમે એ ફિલ્ડનું યોગદાન આપીએ છીએ, અમે કમ્યુનિટીને સોસાયટીને આપીએ છીએ અને આપણા દેશને આપીએ છીએ. એટલે ઇરિસ્પેક્ટિવ તમે જે આઈ મીન નામ તો આપણે ગણાવી જ શકશું પણ ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ યોગદાન અને જે લોકોએ દેશ માટે આપ્યું છે. પણ એવું જોવામાં આવતું હોય છે કે પારસી કમ્યુનિટીનો જે ડાયવર્સ રેટ હોય છે એ ભારતમાં સૌથી વધારે છે. કોઈ પણ કમ્યુનિટીની સાથે તમે કમ્પેર કરી લો, સૌથી વધારે જો ડાયવર્સ રેટ કોઈનો હોય તો પારસીઓનો છે. આઈ રિયલી ડોન્ટ નો, એટલે આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ. મે ટુ બી વેરી ઓનેસ્ટ કહું તો મેં તમારા મોઢે જ સાંભળ્યું છે, કારણ કે મેં ડાયવર્સ રેટ આઈ એમ સોરી ટુ ટેલ યુ ધેટ બટ આઈ થિંક ધેર આર સમ કઈક લઈએ છીએ ખોટા છે. યસ, ઇન્ટરનેટ ઉપર આંકડા ખોટા મે બી હશે પણ મેં આજ સુધી લાઈફમાં કોઈ એવું ન કારણ કે અમારો તો પરણવાનો રેટ ઓછો છે. હા એટલે ધીસ ઇઝ ફની, સો આઈ વુડ નોટ અગ્રી બટ આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. ને મેં સાંભળ્યું નથી એટલે પારસીસમાં તૈયાર થઈ રહ્યા છે તો એમાં કેવા પ્રકારની લાગણીઓનું સિંચન આપ કરી રહ્યા છો? એમાં એવું છે કે એક સેક્શન એવું કહે છે, તો બધા રિલિજનમાં હોય, એક સેક્શન કહે છે કે આપણે ટ્રેડિશન પ્રિઝર્વ કરો. આઈ માય સેલ્ફ એમ એન ઓર્થોડોક્સ પર્સન એન્ડ અ ગોડ પેલું પર્સન, ફિયરિંગ પર્સન. બીજું સેક્શન જે પોતાના સેલ્ફને આગળ પડતું માગે માને છે, એવું કહે છે કે અગર આપણે ટ્રેડિશન્સને પ્રિઝર્વ કરવા ટુ ધ કોર કરશું તો આપણું આપણું મરી જશે, આપણા રિલિજન મરી જશે, જે તમે બધા કહો છો કે રાઈટ.
એટલે આ બંને સેક્શન, એકને અમે ઓર્થોડોક્સ કહીએ છીએ, એકને અમે કન્વર્ઝિસ્ટ કહીએ છીએ, કે જે કન્વર્ઝન કરવામાં અગ્ય કે છે કે આ કન્વર્ઝન કરો, યુ નો ઓલ ધેટ થિંગ્સ, જેનાથી આપણી કમ્યુનિટી વધે, આપણા આપણા પોપ્યુલેશન વધે. એટલે આ બંનેમાં ઓબ્વિયસલી બધા બીજામાં બી એવું થાય છે, ઘર્ષણો થતા રહે છે, પણ અમારામાં એક એ ચીજ બહુ સારી છે કે અમે કોઈના પર થોકતા નથી. એટલે અમારામાં ફતવા જેવું એવું બધું ના હોય, કોઈના પર થોપવાનું નહીં. ભાઈ જેને જે જે પ્રિઝર્વ કરવું છે, જે માનવું છે માને છે. અને અને ફ્રેન્કલી સ્પીકિંગ, હજી બી મારા ખ્યાલ હતો જેટલું, કારણ કે આઈ સેડ આઈ એમ ઓર્થોડોક્સ ગ્રેટ બિલીવર ઓફ ધીસ થિંગ, તો જે અમારી સાઈડ એટલે ઓર્થોડોક્સ લોકો છે એની વધારે એ છે, શું કહેવાય, પોપ્યુલેશન વધારે છે. ધે બિલીવ કે ના, લેટ અસ પ્રિઝર્વ અવર રિલિજન જેટલું બી છે, અને લેટ અસ, એટલે આ યુથનો પોઈન્ટ છે. પણ કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ઇટ કે અધરવાઇઝ ધ યુથ, ધ બિલીફ્સ આર ધ સેમ ઇન ટર્મ્સ ઓફ કે આઈ થિંક ધ ફંડામેન્ટલ બિલીફ્સ કે વી વોન્ટ ટુ વર્ક ફોર ધ કન્ટ્રી, વી વોન્ટ ટુ વર્ક ફોર ધ કમ્યુનિટી, ફંડામેન્ટલ બિલીફ સેમ છે. અને કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે વી વોન્ટ ટુ સી ટુ ઇટ, ધ ફાઈનલ પોઈન્ટ ઇઝ કે ભલે એઝ આઈ સેડ કે આજના જે યુથ છે દે આર ઇન ટર્મ્સ ઓફ, આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે અમારા બીજા બી યુથ હશે દેવું, પણ અમારા કે ઇન આવર આવર ધીસ થિંગ, અમારા જે યુથ છે, એક વાત એવી છે કે લોકો બધા વધારે ઉલતા વધારે ભણે છે, દેટ ઇઝ અ ફેક્ટ તમને કહેવા માંગુ છું, કે અવર યુથ સ્ટડીઝ અ લોટ અને સારે સારે પોસ્ટ લે છે યા એબ્રોડ ચાલી જાય છે, એક સત્ય છે. અને જ્યાં બી જાય છે દે સી ટુ ઇટ કે દે મેક અ નેમ આઉટ ઓફ. ઓકે, આપ મારી સાથે, મારી પાસે સમયનો ખૂબ જ અભાવ છે એટલે મારે અહીંયા ટોક શોને ટૂંકમાં સમાપ્ત કરવો પડશે, પણ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ જ ધન્યવાદ. દર્શક મિત્રો, સમયના અભાવના કારણે અમુક વિષયો એવા છે કે જેના ઉપર ચર્ચા ન થઈ શકે, પરંતુ એટલું જ જરૂર ઉમેરવા માંગીશ કે વસુધૈવ કુટુંબકમની ભાવનાને જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વ્યક્ત કરી, અને શિકાગોમાં ગર્વની સાથે તેમણે કીધું કે મને ગર્વ છે કે હું એ દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું કે જે દેશે યુનિવર્સલ ટોલરન્સ અને યુનિવર્સલ એક્સેપ્ટન્સના બહુ સારા ઉદાહરણ આપ્યા, અને એ જ સારો ઉદાહરણ કદાચ આજે આ સમાજ ભારતમાં આવી રીતે સંપન્ન છે એ હોઈ શકે. વિશ્વ શાંતિની જ્યારે આજે વિશ્વની સામું જરૂર છે, વિશ્વ શાંતિની જ્યારે પહેલની આવશ્યકતા છે, ત્યારે વિશ્વએ અહીંયા આવીને જોવું જોઈએ કે આ સમાજ કેવી રીતે અહીંયા આવ્યો, અને જેમ દૂધમાં સાકર ભરી જાય એવી રીતે ભરીને આજે ભારતીય સમાજ તરીકે જ ઓળખાય છે. ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં આમના લોકો ખૂબ જ આગળ આવીને ખૂબ જ નામ રોશન કરી રહ્યા છે, અને આપણા માટે ગર્વની વાત છે. તો દર્શક મિત્રો, આજના લોકમંચ કાર્યક્રમમાં આટલું જ. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું કોઈ નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.